ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય ગણિત. તેમાં આપણે નવું પ્રકરણ શરૂ કરીશું, પ્રકરણ નંબર 5, જેનું નામ છે દુનિયા જોવાનો રસ્તો. તેની શરૂઆત આપણે સ્વાધ્યાય પોથીથી કરીશું. તો આપણે બધા સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 57 ખોલીએ. તેમાં પહેલો પ્રશ્ન, નીચે વસ્તુઓને બાજુએથી જોતા અને ઉપરથી જોતા કેવી દેખાશે તે દર્શાવેલ છે, તેને યોગ્ય રીતે જોડો. તો વસ્તુઓ બાજુએથી જોતા અને ઉપરથી જોતા કેવી દેખાય તે આપણને ચિત્ર આપેલા છે, તો તેને આપણને જોડવાના છે. તો પહેલું આપણે જોઈએ આ વસ્તુ ઉપરથી કેવી દેખાય, તો આ પ્રકારની. તો આપણે તેને ઘ સાથે જોડેલું છે. ત્યારબાદ અહીં આપણને નળાકાર વસ્તુ આપેલી છે, તેને ઉપરથી જોતા કેવી દેખાય, તો આ પ્રમાણે. તો આપણે તેને તેની સાથે મેચ કરેલું છે. હવે અહીં આપણને એક થર્મસ આપેલું છે, તે ઉપરથી કેવો દેખાય, તો આ પ્રકારનો. તો આપણે તેને તેની સાથે મેચ કરીશું. ત્યારબાદ અહીં આપણને એક બેટ આપેલી છે, તેને ઉપરથી જોતા તે આ પ્રકારની દેખાશે, તો તેને આપણે 6 સાથે મેચ કરીશું. ત્યારબાદ 5મું છે, અહીં આપણને એક ડબ્બો આપેલો છે, તે ઉપરથી કેવો દેખાય, તો આ પ્રકારનો. તો આપણે તેને ઘ સાથે મેચ કરીશું. ત્યારબાદ અહીં આપણને એક કપ આપેલો છે, કપ અને પ્લેટ એ ઉપરથી જોતા કેવા દેખાય, તો આ પ્રકારના. તો આપણે તેને 6ની સાથે મેચ કર્યું છે. તો આ રીતે તમારે પણ કરવાનું રહેશે. નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. તેમાં આપેલું છે, નીચેની વસ્તુઓને બાજુએથી જોતા અને ઉપરથી જોતા કેવી દેખાશે તે દોરો. તો પેલું છે ચમચી. તો ચમચી બાજુએથી જોતા આપણને આ પ્રકારની દેખાય અને ઉપરથી જોતા આ પ્રકારની. તો આપણે અહીં આ રીતે દોર્યું છે. હવે છે પેન્સિલ. તો આપણે તેને બાજુએથી જોઈએ, તો આપણે જોઈએ આપણને તે આ પ્રકારની દેખાય. તો તેને આપણે આ રીતે દોરી છે, અને ઉપરથી જોતા કેવી દેખાય, તો આ પ્રકારની. તો આપણે તેને આ રીતે ઉપરથી જોઈએ તો આ પ્રકારની દેખાય છે. તો હવે તેવી જ રીતે આ બંને દોરી, અને આ જે 3, 4, 5 જેમાં નાસ્તાનો ડબ્બો, ટેબલ અને પલંગ આપેલા છે, એ તમારે જાતે હોમવર્કમાં દોરવાના રહેશે. તો એ કાર્ય તમે હોમવર્કમાં કરશો. નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. તેમાં આપેલું છે, એક વર્ગખંડને ઉપરથી જોતા નીચે દર્શાવ્યા મુજબ દેખાય છે, તેમાં તીર કરેલા ભાગના ખાલી ખાનામાં વર્ગખંડની વસ્તુઓ લખો. તો હવે અહીંયા કઈ વસ્તુઓ હશે તે આપણને લખવાનું છે. તો સૌપ્રથમ આપણે આગળથી શરૂઆત કરીશું. તો આ શું હોય, તો બ્લેકબોર્ડ. તો આપણે તેના ખાનામાં લખીશું બ્લેકબોર્ડ. હવે બ્લેકબોર્ડની આગળ શું હોય, તો ટેબલ અને ખુરશી. તો આપણે અહીંના ખાનામાં લખીશું ટેબલ અને ખુરશી. ત્યારબાદ અહીં એન્ટર થવા માટે હશે 12નું. તો આપણે અહીં લખીશું 12નું. હવે આ જે 1, 2 અને 3 ખાના ખાલી છે તેમાં શું હશે, તો બારી. તો આપણે અહીંયા, અહીંયા અને અહીંયા લખીશું બારી. તો આ રીતે તમારે પણ લખવાનું રહેશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. તેમાં આપેલું છે, નીચેના ચિત્રમાં વસ્તુ એક છેડેથી જોતા પહોળી અને મોટી દેખાય છે, જ્યારે બીજા છેડેથી જોતા સાંકડી અને નાની દેખાય છે, અને કેમ. તો આપણને તેનું કારણ લખવાનું છે. તો તમે અહીં ચિત્રમાં જો અહીં રેલવેના પાટા આપેલા છે, તો જે આપણી નજીક હોય તે આપણને મોટા અને પહોળા દેખાય, અને જે આપણાથી દૂર હોય તે આપણને કેવા દેખાય, તો નાના અને સાંકડા. તેવી જ રીતે અહીં આપણે મીણબત્તી જોઈએ, તો નજીકની મીણબત્તીઓ મોટી અને પહોળી દેખાય છે, અને દૂરની મીણબત્તીઓ એક જ સાઈઝ એક સરખી હોવાથી પણ તે નાની અને સાંકડી દેખાય છે. તો તેનું કારણ આપણે લખીશું. અહીંયા આપણે લખીશું, વસ્તુનો જે છેડો આપણી નજીક હોય તે પહોળો દેખાય, અને જે છેડો દૂર હોય તે સાંકડો દેખાય અને નાનો દેખાય છે. તો તેનું કારણ એ છે કે જે વસ્તુ આપણી નજીક હોય તે આપણને મોટી અને પહોળી દેખાય, અને જેમ જેમ વસ્તુ દૂર થતી જાય તેમ એ નાની અને પાતળી થઈ જાય, એટલે આપણને જે નજીકની વસ્તુ છે તે મોટી અને દૂરની વસ્તુ સાંકડી દેખાય છે. તો આ રીતે તમે પણ લખી લેજો. હવે છે 5મો પ્રશ્ન, યોગાસન કરતી છોકરીના ઉપરથી લીધેલા આ ચિત્રને યોગ્ય ચિત્ર સાથે જોડો. તો આ ચિત્ર જે છે તે યોગાસન કરતી છોકરીનું ઉપરથી લીધેલું ચિત્ર છે. તો તે ચિત્ર બાજુએથી જોતા કેવું દેખાશે, તો આપણે તેને અ સાથે જોડેલું છે. તમે જુઓ, આ છોકરીનો જમણો હાથ તે વળેલો છે, અને અમાં જે છોકરી છે તેનો હાથ, જમણો હાથ વળેલો છે અને ડાબો પગ પણ વળેલો છે. તો તમે જુઓ અહીં ડાબો પગ આ રીતે ઉપર કરેલો છે. તો આપણે તેને અ સાથે જોડ્યું. તો એ રીતે તમારે પણ કરવાનું છે.
ત્યારબાદ છે છઠ્ઠો પ્રશ્ન, નીચે કયા ચિત્રમાં બધા વટકા ઊંધા મૂક્યા છે? તો તમે જુઓ, ચિત્ર એક માં ત્રણે સીધા છે, ચિત્ર ત્રણ માં એક અને બે સીધા છે, પરંતુ ચિત્ર બે માં ત્રણે વાટકાઓ કેવા મૂકેલા છે? તો ઊંધા. તો આપણે તેનો જવાબ લખીશું, નંબર બે ના ચિત્રમાં બધા વાટકાઓ ઊંધા મૂક્યા છે. હવે છે નીચેનો સાતમો પ્રશ્ન, નીચેની વસ્તુ ઉપરથી અને બાજુએથી જોવા જોતા કેવી દેખાશે તેના આધારે જોડી બતાવો. તો હવે આ નળાકાર વસ્તુને બાજુએથી જોતા કેવી દેખાશે? તો આ પ્રમાણેની. તો એકનો જવાબ થશે ત્રણ, એટલે આપણે એકને સાથે ત્રણને જોડીશું. હવે જે આ બીજી વસ્તુ છે તેને ઉપરથી જોતા બાજુએથી જોતા કેવી દેખાશે? તો આ પ્રમાણેની. તો આપણે તેને ચારની સાથે જોડીશું અને બે નો જવાબ લખીશું ચાર. હવે છે પ્રશ્ન નંબર આઠ, તેમાં આપેલું છે એક જૂતા એટલે બૂટને બાજુએથી ઉપરથી અને સામેથી જોતા કેવું દેખાશે તે દોરો. તો ઉપરથી જોતા આપણને આપેલું છે, તો હવે બાજુએથી અને સામેથી દોરતા તે કેવું દેખાય એ તમારે હોમવર્કમાં દોરવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર નવ, તેમાં આપેલું છે નીચે આપેલા ચિત્રના આધારે પ્રશ્નના જવાબ લખો. તો અહીં ચિત્રના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે, કયો દરવાજો મીઠાઈની દુકાનથી સૌથી નજીક છે? તો તમે જુઓ, મીઠાઈની દુકાન અહીં આપેલી છે, તેનાથી નજીક છે દરવાજો એ. તો આપણે લખીશું દરવાજો એ મીઠાઈની દુકાનથી સૌથી નજીક છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, કયો દરવાજો ગપ્પુના ઘરથી સૌથી નજીક છે? તો આપણે જોઈએ, ગપ્પુનું ઘર અહીંયા છે, તો તેનાથી સૌથી નજીક છે દરવાજો સી. તો આપણે તેનો જવાબ લખીશું દરવાજો સી. ત્રીજું છે, જો તમે દરવાજા બી થી પ્રવેશ કરો તો પાટલી તમારી કઈ બાજુ હશે? તો આપણે જોઈએ, આપણે દરવાજા બી એટલે અહીંયાથી પ્રવેશ કરી તો પાટલી કઈ બાજુ હશે? તો ડાબી બાજુ. તો આપણે તેનો જવાબ લખીશું અ એટલે ડાબી બાજુ. ચોથું છે, જ્યારે સુહાસિની બાગમાં આવી ત્યારે ફૂલોની ક્યારી તેની જમણી બાજુ હતી, તો તેની કયા દરવાજેથી આવી હશે? તો આપણે તેને અહીં ચિત્રમાં જોઈશું, તો ફૂલોની ક્યારી અહીં આપેલી છે, તો તે કયા દરવાજેથી આવી હશે? તો દરવાજે ડી થી, એટલે તે અહીંયા પ્રવેશ કરી એટલે ફૂલોની ક્યારી હતી જમણી બાજુ. તો તેનો જવાબ આવશે સુહાસિની દરવાજા ડી થી આવી હશે. પાંચમું છે, જો તમે દરવાજા સી થી પ્રવેશ કરો તો તમારી સૌથી નજીક શું હશે? બાસ્કેટબોલ કોલ, પાટલી, ફૂલોની ક્યારી અથવા સીસો. તો આપણે દરવાજા સી થી પ્રવેશ કરીએ તો સૌથી નજીક છે સીસો. તો આપણે તેનો જવાબ લખીશું સૌથી નજીક હશે સીસો. છઠ્ઠું છે, જો તમે દરવાજા એ થી પ્રવેશ કરો તો મીઠાઈની દુકાન તમારી કઈ બાજુ હશે? તો આપણે તેને કોષ્ટકમાં જોઈએ તો તેનો જવાબ આપણને મળશે જમણી બાજુ. સાતમું છે, જો તમે દરવાજા ડી થી પ્રવેશ કરો તો તમારી સૌથી નજીક શું હશે? તો આપણે ચિત્રમાં જોઈએ તો સૌથી નજીક હશે ફૂલોની ક્યારી. તો આપણે તેનો જવાબ લખીશું ફૂલોની ક્યારી. નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર દસ, તેમાં આપેલું છે નકશાના ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો આપણે પહેલું પ્રશ્ન જોઈએ, નેહાના ઘરેથી નરેનના ઘરે જવાનો રસ્તો સમજાવો. તો આપણે અહીં ચિત્રમાં જોઈશું, નેહાનું ઘર અહીંયા આપેલું છે અને નરેનનું ઘર અહીંયા આપેલું છે. તો આપણે ક્યાંથી જશું? તો આપણે અહીંયાથી જઈ અને દૂધની દુકાનમાંથી પસાર થઈ પુલ અપ ઉપર જઈ અને પાર્કથી પસાર થઈ અને નરેનના ઘરે જશું. તો આપણે તેને લખીએ. તો આપણે અહીં જવાબ લખ્યો, નેહાના ઘરેથી મુખ્ય રસ્તા પર દૂધ કેન્દ્ર છે, જે તમે રસ્તામાં જોયું. ત્યારબાદ સીધા આગળ ચાલી ડાબી બાજુ વળો અને પુલ પાર કરી સીધા ચાલો. ડાબી બાજુ વળો ત્યાં પાર્ક છે, ત્યાંથી થોડા આગળ વધો એટલે કોનું ઘર આવે? નરેન્દ્રનું ઘર. હવે છે બીજો પ્રશ્ન, નરેનના ઘરેથી નેહાના ઘરે જવાનો રસ્તો સમજાવો. તો આપણે ચિત્રમાં જોઈશું, નરેનનું ઘર એટલે અહીંયાથી નેહાના ઘરે જવાનો રસ્તો. તો નેહા નરેનના ઘરેથી નીકળી એટલે પાર્ક આવે, ત્યાંથી પુલમાંથી પસાર થઈ અને આ રીતે સીધા આગળ વધી તો દૂધની દુકાન અને ત્યારબાદ આવશે નેહાનું ઘર. તો આપણે તેને જવાબમાં લખીશું. આપણે લખ્યું છે, નરેનના ઘરેથી મુખ્ય રસ્તા પર પાર્ક એટલે બગીચો પાર કરો, ત્યાંથી આગળ જમણી બાજુ વળો અને પુલ પાર કરો, સીધા આગળ ચાલો, બીજી ચોકડીથી જમણી બાજુ વળો ત્યાં દૂધ કેન્દ્ર આવે, ત્યાંથી થોડા આગળ વધો એટલે શું આવે? તો નેહાનું ઘર. તો આ રીતે આપણે બંને પ્રશ્નોના જવાબ લખ્યા, તો એ તમારે પણ લખવાના છે. નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર અગિયાર,
તેમાં આપેલું છે નીચે આપેલા ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો અહીં ચિત્ર આપેલું છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પ્રશ્ન નંબર 11 આપેલો છે એ તમે હોમવર્કમાં કરશો અને તેની નીચે બીજો પ્રશ્ન નથી એટલે આપણું આ ચેપ્ટર અહીં પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 5 અહીં કમ્પ્લીટ કર્યું. તો આપણે તેમાં જેટલું પણ ગૃહ કાર્ય આપ્યું છે એ તમારે જાતે કરવાનું અને જે પણ સ્વાધ્યાયપોથીમાં વર્ક કરાયું એ તમારે સ્વાધ્યાયપોથીમાં લખવાનું છે.